પોલીસ કમિશનર વિહોણા સુરત શહેરમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી એક પછી એક હત્યાના બનાવ વધી રહ્યા છે. ત્યારે ગત મધરાત્રે એક રિક્ષા ચાલકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તો રિક્ષા ચાલકના માથાના ભાગે હુમલો કરીને હત્યા નિપજાવવામાં આવી હોવાનું જાણવા મળી આવ્યું હતું. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર જાણકારી અનુસાર શહેરમાં મધરાતે વધુ એક હત્યાનો બનાવ બનવા પામ્યો હતો. ત્યારે આ હત્યાનો બનાવ મહિધરપુરા પોલીસ સ્ટેશનની અથવા રેલવે પાસાર ઓફિસ પાસે બનવા પામ્યો હતો. તો લગભગ ગત મોડી રાત્રે 2:30 કલાકે આ હત્યા કરવામાં આવી હતી, જેની જાણ મહિધર પોલીસને થતાં ટીમ ઘટના સ્થળે દોડી આવી આ મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રિક્ષા ચાલકનું નામ શેરુ યાદવ હોવાનું જાણવા મળી આવ્યું હતું. તો શેરુ યાદવને તેની જ રિક્ષાની સામે હત્યા કરી દેવામાં આવી હતી. શેરુ યાદવના માથાના ભાગે ફટકા મારી હત્યા કરવામાં આવી હતી. તો આ સમગ્ર હત્યાને લઈને પોલીસને એક મહિલા પર શંકાવા હતી. તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.